નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ગ્રામ્ય લગ્ન જીવનની, કે જેમાં એક કહેવત છે, પાટીદારોમાં આણું અને ટંક એ ગ્રામ્ય જીવનના સ્તંભ. તો મિત્રો, આજે વાત કરીશું આપણે લગ્ન જીવનની. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુની વાતોમાં. આજથી 50-એક વર્ષ પહેલાં દીકરીના લગ્ન નાની ઉંમરે થતા હતા. લગ્ન વખતે દીકરી એક લોખંડની પેટી, જેને ટંક એટલે કે ટ્રંક કહેવાય, તેમાં પોતાના ગજા પ્રમાણે કપડાં અને બીજી કેટલીક તે જમાનામાં ચાલતી નાની મોટી વસ્તુઓ, પરત ભરેલા ચાકડા, મોતીની ઈંટોણી, મોતીનું સામૈયું, ટોડલા, નાનું દર્પણ, તેલની શીશી, એક હાથ પંખો વગેરે મુકાતું હતું. જ્યારે કન્યા વિદાય થાય ત્યારે કન્યાના ઘરમાંથી આ ટંક વરપક્ષ લઈ આવતા હતા. જ્યારે ટંક લેવા જે કોઈ જાય, તે વાકો વળી લેવા જાય, ત્યારે કન્યાના ઘરની બાઈઓ તેના વાહામાં જોરદાર મૂકો મારતી, એવી પ્રથા હતી. અત્યારે પણ ક્યાંક ક્યાંક આ પ્રથા ચાલુ છે. આમ પાટીદારોમાં કન્યા માટે ટંક અગત્યનો ગણાતો. કન્યા સાસરે ગયા પછી એક સારું મુહૂર્ત જોઈ ટંક ખોલવાની પ્રથા હતી, જે સમયે તેના કુટુંબના સર્વે ભેગા થતા. દીકરી ભાવના વહુના પિયા પિયરિયા કેટલા મજબૂત અને વ્યવહારુ છે તેનો ખ્યાલ તે જ વખતે આવતો. ટૂંકમાં ભાવના વહુના મા બાપે દીકરીના દેરાણી જેઠાણી, સાસુ રણોત, નાણાં નણંદ માટે આપેલ સાડલા મૂક્યા હોય. આ ઉપરાંત કુટુંબની અને શેરીની નાની નાની દીકરીઓ માટે તે જમાનામાં સરસ કહેવાય એ રિબિન વેચવામાં આવતી. કેટલાક ગામોમાં નવવધુને પોતાના કુટુંબમાં અને જ્ઞાતિના તેમજ જેમની સાથે વ્યવહાર હોય તેવી બીજી જ્ઞાતિના ઘરે લઈ જવાની પ્રથા હતી. તે સમયે દરેક ઘરે તે ઘરની વડીલ બાઈઓને પગે લાગીને ટકો આપવાનો રહેતો. આ ટકો એટલે પૈસા, જે તે સાથેના વ્યવહાર પ્રમાણે આપવાના રહે. આ માટેના નાણાં પણ ટંકમાં વધુના મા બાપે મૂકવા પડતા હતા. લગ્ન પછી 4-6 દિવસે તેને તેડી જવા એના પિયરથી જે મહેમાનો આવે તે ટંક પાછો લઈ જવાનો રિવાજ હતો. તે સમયે મોટે ભાગે દીકરી લગ્ન પછી એક જ વાર તેના સ્વસુરના ગૃહે જતી હતી, કોઈ ખાસ પ્રસંગસર એકાદ બે દિવસ માટે જ આવતી. દીકરી જ્યારે ઘર બાંધવા જેવી ઉંમર લાયક થાય ત્યારે કન્યાના મા બાપ છોકરાવાળાને આણું તેડવા બોલાવતા અને તે વખતે પણ શીખને ભેટ સોગાતો અપાતી. કન્યાના મા બાપ પણ કેટલીક જોડી કપડાં ગજા પ્રમાણે દર દાગીના મૂકી પેલો ટંક પાછો આપવામાં આવતો. આ ટંકની ચાવી વધુની પાસે જ રહેતી. તે સમયની પ્રથા મુજબ નવવધુ માટે પોતીકું ગણાય તેવું જો કંઈ હોય તો તે આ ટંક જ હતો. નવવધુ આ ટંકમાં પોતાના સાસરિયાથી દૂર રાખી પોતાની અંગત ચીજો રાખતી. ત્યાર પછી તે ટંક સાથે તેનો આજીવન સંબંધ રહે છે. પાછલી ઉંમરે જે ટંકમાં સાસરિયાથી ખાનગી ચીજો તે રાખતી હતી, તે જ ટંકમાં પાછલી ઉંમરમાં પોતાની પુત્રવધુથી એ ખાનગી ચીજો રાખે છે. આજે જ્યાં જ્યાં ડોસી ત્યાં ત્યાં ટંક, ક્યાંક ક્યાંક એટલા ટંક એટલે કે ટ્રંક દેખાય છે. તો મિત્રો, આ હતી ગામડાના જૂના રીતરિવાજોની વાત. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ નવા વિડીયો માટે અમારી ગુજ્જુની વાતોની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ મિત્રો.